Namo Dvai Savari Antanam, Namo Dvai Savasidanam, Namo Dvai Savairiyanam, Namo Dvai Savujayanam, Namo Dvai Savatrikalavati Savanam, Omkar Mindu Sanyupta Nityam Jayanti Yogina, Kamadam Mokshadam Chayu Mukarai Namo Namo, Manginam Bhagavani Yo Manginam Gautamavini, Mangalam Kunkundari Ujendra Mursu Mangalam Namasana Vishwadani Svanu Bhutya Chakasi Chik Sohavai Bhavaya Sarvama Vihau Niyutha Nidata Trasnayaka Kharu Sayan Kharine Jnani to Jemati Bhed Dur Thera ધર્મી જીવની દ્રષ્ટિ અભેદ ઉપર હોય છે. જે ધ્રુવ છે એ અભેદ છે. અભેદ ઉપર દ્રષ્ટિ ધર્મીની હોય છે. બીજું બધે જાણે ભલે, પણ દ્રષ્ટિમાં તો ધ્રુવ જ ધર્મરતું હોય છે. એથી એને ભેદ હોતા નથી. જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા. પર વસ્તુ તો દૂર રહી, દયાદાનના ભક્તિના ભાવ રાગ એ દૂર રહ્યા. પણ વસ્તુ જે અભેદ ધ્રુવ અખંડ છે એમાં ભેદ પણ જેમાં પાડતો નથી. એવું એ ભાવતું જ્ઞાન જેનું સ્વરૂપ છે, ભેદ દૂર થાય છે. એવું જે ભાવતું જ્ઞાન સ્વરૂપ છે, અંતરલક્ષી, એવા શુદ્ધાત્મ જ્ઞાનમાં સદભાવને લીધે ધર્મીની હૈયાતી તો શુદ્ધાત્મ છે તેનો સદભાવ તે મારું સ્વરૂપ છે. શુદ્ધાત્મા છે ત્રિકાળી તે હું છું. પર્યાયમાં જેટલું હું નથી, દયાદાન વ્રતાદિના પરિણામ તો વિકાર છે, એના ઉપર એની દ્રષ્ટિ નથી, એમાં એનો આદર નથી. એથી કહે છે શુદ્ધાત્મ જ્ઞાનના સદભાવને લીધે ભાવ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવું જે શુદ્ધાત્મ રહ્યું, મલિનતા અને ભેદથી રહી પરથી અત્યંત વ્યક્ત હોવાથી જ્ઞાની સંકેતિ ચોથા ગુણ સ્થાન વાળો ગ્રસ્તાશ્રમમાં ભલે હો, છતાં પરથી અચંત વિરક્ત સ્વરૂપમાં રક્ત અને પરથી વિરક્ત શુદ્ધાત્મ ભાવ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવું જે શુદ્ધાત્મ જ્ઞાન તેમાં રક્ત છે અને અનંત જે પર છે તેનાથી વિરક્ત છે. વિરક્તમાં પ્રકૃતિ સ્વભાવને પરથી વિરક્તને કારણે સ્વભાવમાં એકાગ્રતાને રતિને કારણે અને પ્રભાવથી વિરક્તને કારણે પ્રકૃતિ સ્વભાવને સ્વયંભી છોડે છે. કર્મનો ઉદય આવે એને પોતાનો સ્વીકારતો નથી. પોતાનો શુદ્ધ આનંદ સ્વરૂપ એનો જ્યાં સ્વાદ આવ્યો, શુદ્ધ ભાવ શુદ્ધ સ્વરૂપ શુદ્ધાત્મા ભાવ શુદ્ધ સ્વરૂપ શુદ્ધાત્મા
એનું જ્યાં ભાન થયું, સ્વાદ આવ્યો, એની આગળ બધી ચીજોથી વિરક્ત પણ એમાં ક્યાંય સ્વાદ આત્માનો નથી. બીજી ચીજ તરફ લક્ષ જશે તો એને રાગ ને દુઃખ થશે. સ્વયં એ છોડે છે, પેલું એમ લીધું, છોડે છે એટલે કાંઈ આદરે છે, શુદ્ધાત્મક સ્વરૂપ ને આદરે છે, રાગાદી ને છોડે છે. પ્રકૃતિ સ્વભાવ છે, સ્વભાવ પોતાનો છે, એને જયારે અંતરમાં આદરે છે ત્યારે પ્રકૃતિના સ્વભાવને છોડે છે. ભાષા ટૂંકી પણ ભાવ ગંભીર છે. માર્ગ વિતરાગનો અલૌકિક છે, જન્મ મરણ રહિત થવાની વાત છે. ભાઈ જન્મ મરણ કરીને અનંત ભાવ થયા, પ્રકૃતિના સ્વભાવને પોતાનો માની અનંત સંસાર થયો. છે ને કળશમાં, હા એ કળશ આવશે, એ કળશના હાથમાં છે. 198 આવે ને કળશ, એના અર્થમાં છે. કળશિકામાં મિથ્યાત સંસાર છે. હા, અને મિથ્યાત ગઈ શિર સદૃશ છે. એમાં એવું છે, હા 198 છે એની ટીકામાં. એક વિવેક્ષાની શૈલી, કથનની પદ્ધતિ કે મિથ્યાત સંસાર અને મિથ્યાત ગઈ સ્થિર સદૃશ, અને એક બાજુ 14માં ગુણ સાંજ સુધી અસિદ્ધ છે એમ કે. વિવેક્ષા કઈ અપેક્ષા, કથન વિવક્ષા કે કથન, કથનમાં કઈ અપેક્ષા છે એ ન જાણે તો એકાંત થઈ જશે. હા, એ કે છે મિથ્યાદ તે સંસાર છે, મિથ્યાદ ગઈ શિર સદૃશ છે. કૌષ્ટિકાનો છે. હા, 198 મિટ્યા છે. તે કારણ વિકારનો સ્વામી પણ સંલગ્ન દ્રષ્ટિને મટી ગયો છે. કેમ કે ભગવાન જ્યાં શુદ્ધ ચૈતન સ્વરૂપ, એ જ્યાં દ્રષ્ટિમાં આવ્યો એની સાથે નયન મેળ ખાતા પુનને પાપના ભાવ સ્વભાવ સાથે અણમળતા મેળ નહીં ખાતા એનો એને આદર હોતો નથી. છે ને સંબંધથી નહીં મિટ્યા છે એ મિથ્યાત તે સંસાર છે. મિથ્યાત મળતા જે શિર સદર છે, મિથ્યાત મળતા સિદ્ધ સદર છે. એક બાજુ વિવિક્ષાનું કથન આ એક જ પકડી લે. ઘણા ખાનમાં એમ આવે સંકીર્તિને આશરો બંધ નથી, પણ એ તો એક વિવિક્ષાનું કથન છે. દ્રષ્ટિની અપેક્ષા એ કથન છે, બાકી તો જ્યાં સુધી પૂર્ણ જથા ખ્યાત ચરિત્ર ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ રાગ આવે છે, અને એનું વેદન છે, એનું બંધન છે, એનો આશ્રવ છે. વિવક્ષાના કથનની અપેક્ષા ન સમજે, અને એક બાજુ લઈને બે અહીં કહ્યું કે મિથ્યા દેવથી સદૃ છે, બીજે કહ્યું કે 14મે ગુણ સાંજ સુધી હજી અસિદ્ધ છે. જો કે સિદ્ધ સદૃ સીધા છે, સિદ્ધ નહીં પણ સિદ્ધ સદૃ છે.
અને એક બાજુ 14મેનું સ્થાન અસિદ્ધ થઈ, સિદ્ધ નથી, કારણ કે હજી ચાર કર્મ નો પણ અંશ છે મેં, ત્યાં સુધી તે સિદ્ધ કહેવાતા નથી. કથનની પદ્ધતિ ન સમજે તો એકાંત થઈ જાય એવું છે. અહીંયા કે છે સંયમી થોડે પ્રકૃતિ છે એનો ભાવ આવે છે, એને ધર્મી સ્વામી નથી, એ પ્રકૃતિ સ્વભાવ પોતાનો નથી, પ્રકૃતિ સ્વભાવ દુઃખમય છે, પ્રભુ આત્મા આનંદમય છે, એવા બે ના વિવેક ને લઈને એ દુઃખમય પ્રકૃતિના સ્વભાવને છોડે છે. આવી વાતો છે, આવો ધર્મ. તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મ ફળને જોવા લીધું, જ્ઞાતા પરાને લીધે કેવળ જાણે જ છે. આ છોડે કીધું, આ કીધું કેવળ જાણે છે, કેવળ જાણે છે, એટલું જાણે છે, જાણે છે. જ્ઞાન નો સ્વભાવ જ તે સમયે જ્ઞાનની પર્યાજી એવી પ્રગતિ હોય છે, સફળ પ્રકાશક, કે છૂટે તેનું એ જ્ઞાન છે, આ રે તેનું એ જ્ઞાન છે, અને આત્મામાં એ નથી તેનું પણ એને જ્ઞાન છે. આવો ધરો ભાવે માણસને એકાંત લાગે. કર્મ ફળને જ્ઞાતા પણાને લીધે ધર્મી જીવ તો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ છે, એમાં એને રાગ ને વિકારનો ભાવ કોણ મળતા જોઈને તેને આદરતા નથી. સ્વભાવ અને વિભાવનો મેળ નહીં ખાતો હોવાથી આનંદના સ્વાદને આગળ વિકારના સ્વભાવના દુઃખને છોડી દે છે, અથવા એને જાણે છે. કેવળ જાણે છે, પણ જોયું જરીએ વિદે છે એમ નહીં લીધો. અહીં બીજે ઠેકાણે ઠેઠ વિતરાગતા ન થાય ત્યાં હજી રાગને વેદે છે. દસમે ગુણસ્થાને પણ રાગનો અંશ છે, ત્યાં હજી વેદન છે, ઉદય છે, વેદન છે. પણ ત્યાં આગળ એક સમયની પર્યાય ભલે હો પણ વેદનમાં છે. અહીં કરી નાખે કે અહીં તો કેવળ જાણે જ છે, એ કથનની શૈલી છે, કથનની પદ્ધતિની રીત ન જાણે તો ક્યાંક નો ક્યાંક કરી નાખે. પરંતુ જ્ઞાન હોતા, જ્ઞાન એટલે આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ, એવું અંતરમાં જ્ઞાન હોતા પરદર્ભને હુંપણે અનુભવવાની અયોગ્યતા છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું જ્ઞાન હોતા અતિન્દ્રિય આનંદની મૂર્તિ હું છું, સર્વાંગે મારા આત્મ પ્રદેશમાં આનંદ ભર્યો છે, અતિન્દ્રિય આનંદ ભર્યો છે. એવા હું પણ અનુભવવાની અયોગ્યતા. તેથી સર્વાંગ આનંદ ને જ્ઞાનની મૂર્તિ હું છું, અહીંથી પ્રકૃતિના સ્વભાવને અનુભવવાને અલાયક છે, અયોગ્ય છે. સ્વભાવને અનુભવવાને યોગ્ય છે,
પણ વિભાવ ને અનુભવ અને અયોગ છે. આવો ધર્મ હોય જેની વાત છે ભાઈ. ધર્મી તો પોતાનો આત્મ સ્વભાવ શુદ્ધ આનંદને જાણતો માનતો અને વેદતો શુદ્ધ ચૈતન્ય ઘન ભગવાન એને જાણતો એ હું છું એમ માનતો અને તેને વેદતો પ્રકૃતિના સ્વભાવને જાણે છે માને છે કે પર છે. વેદનને પણ અત્યારે પર ગણવામાં આવ્યું છે, વેદન નથી. આવી વાત આવી ત્યાં થઈ જાય છે ને પેલા થઈ ગયું. જ્ઞાનીને દુઃખ હોય જ નહીં. જ્ઞાનીને જેટલો રાગ કસાઈ ગયો એટલો દુઃખ નથી, પણ જેટલો કસાય છે એટલો દુઃખ છે. આય તો એને જાણે છે કાં છોડે છે કાં વેચતો નથી, એમ ત્રણ લીધું છે. ભોગવે જ નહીં એનો ધર્મી થયો સ્મૃતિ થી એને દુઃખ હોય જ નહીં. એમ કેમ અભિપ્રાય એને દુઃખ દુઃખ ભોગવે તો તીવ્ર કસાય છે એમ કે એ જરી ફેરફાર થઈ ગયો. શું આ વસ્તુ જમ છે મૂળ ચીજ ને પહોંચવી વરું અનંત અનંત સંસાર ચાલ્યો ગયો છે. અનંત અનંત ભાવ વહી ગયા, ક્યાંય એને પત્તો પોતાનો દીધો નથી. પોતાના પત્તા વિના બીજાને પત્તામાં મેળવી પોતાનો આ પત્તો આ જાણે મારી ચીજ છે. પુણ્ય દયા દાન વ્રત મારા ભાવ છે અને એના ફળ તરીકે પુણ્યનો ફળ આવે. આ ભાઈ કુટુંબ પૈસા ધૂળ પૈસા એ મારી ચીજ છે. પૈસા ધૂળ છે, માટી છે, ભૂદગળ છે. આ અજ્ઞાની અને પોતાના માની અને મજા માને છે. જ્ઞાની અને પર માનીને તેના તરફના વર્ણના ભાવને દુઃખ માને છે. આવો ફેર છે. ધર્મીને પરદેવને હું પણ અનુભવવાની યોગતા. તેથી તે વેતો નથી, પણ આથી પછી સર્વતા વેતો નથી એમ નહીં લેતો પછી વાંધા ઉઠે ને. અપેક્ષા અત્યારે કથન ચાલે છે. ચૈતંદ્ર વિનાયક ભાવ વસ્તુ છે અને તેમાં ચૈતન્યમાં આનંદ ને જ્ઞાન આદિ શાંતિ 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 એ શાંતિના માલથી ભરેલો અતેન્દ્રિય આનંદના ભાવથી ભરેલો એવો ભગવાનનો જેને આદર થયો એ પ્રકૃતિના સ્વભાવને આદર કરતો નથી. છોડે છે, જાણે છે, વેદતો નથી એમ કે છે. દ્રષ્ટિની મુખ્યતા એકલો હાથમાં અત્યારે પરદ્રવ્યને હું પણ અનુભવવાની. સંકિત જ્ઞાન થતા ધર્મની પહેલી સીડી થતા ધર્મનું પહેલું પગથિયું થતા એને વિષયના ભોગમાં પણ દુઃખ લાગે છે. સંકિતને છનો હજારી સ્ત્રીઓ ચક્રવર્તીને
ಸ್ವತೀಂದ್ರಿಯಾನಂದನ ಸಾಧನೆ ಆಗೋ ಈ ಭೋಗೂಪರನ್ನು ಮಜಾನು ಭಾವಜಿ ರೂಪು ಮಜಾ ಮಾನೆ ಛೆ ತ್ಯಾ ಜ್ಞಾನಿನೇ ದುಃಖ ಲಾಗೆ ಛೆ ಪರಕಲ್ಪನಾ ವರ್ಣನ ಭಾವನೆ ಜ್ಞಾನಿ ದುಃಖ ಜಾಣೆ ಛೆ ಸ್ವತರ್ಪಣಾ ವರ್ಣನ ಭಾವನೆ ಸುಖ ಜಾಣೆ ಛೆ ಪರದ್ರವನೆ ಹುಮ್ಮಕೊಣೆ ಅನುಭವಾನಿ ಅಯುಕ್ತ ಹೋಗಿ ಗರ್ಭಣೆ ವೇತು ನೀ ಛೋಡೆ ಛೆ ಜಾಣೆ ಛೆ ವೇತು ನೀ ತ್ರಣ ಬೋಲಿದ ವೇದೆ ಛೆ ಇ ತೋ ದೃಷ್ಟಿ ನೀ ಅಪೇಕ್ಷೆ ವಾತ್ ಛೆ ವೇದೆ ನೀ ರಾಗ ಥಾಯ ವೇದೆ ನೀ તો નિદ્રા અધિકાર આવ્યો નહીં બીજી કાથમાં જ્ઞાની ને રાગ આવે સુખ દુઃખ નું અભિનંદન થી આવીને જાય નહીં ધ્યાન પર વાત લીધી છે દરેક વેદ થઈને છૂટી જાય પણ જ્યાં સુધી રાગ છે જથાખ્યાત ચારિત્ર અને કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી રાગ નો પણ અભિનંદન જ્ઞાની ને છે દસમે ગુણ સ્થાને અબુદ્ધિપૂર્વ રાગ છે લોભ નો ઉદય તો ઉદય છે પણ વેદન છે કે નહીં વેદન નથી તો વિતરાગતા હોય વિતરાગતા તો નથી પક્ષપાત થી વાત કરે ને પક્ષપાત થી એ કોઈ અચ્છી જ નથી તો વિતરાગ નો મારણ સર્વજ્ઞ પરમેશ્વર માટે જ્ઞાની ધર્મી એને કહીએ જેને આત્મા આનંદ નો નાથ હાથ લાગ્યો છે જે અતિન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન એનો અનુભવ થયો છે તે જ્ઞાની પ્રકૃતિ સ્વભાવથી વ્યર્થ હોવાથી પ્રકૃતિ એટલે રાગ દ્વેષ પરિણામ જે પ્રકૃતિ સ્વભાવ છે એ કઈ જીવનો સ્વભાવ નથી પ્રકૃતિ સ્વભાવથી વ્યર્થ હોવાથી અવેદક છે વેદક જ છે પણ આ એકાંત પાસે લઈ લે તો એ રાગ આદિ છે એને વેંધવામાં આવતો નથી ત્યારે હવે તો રાગ થાય છે રાગ કેવા વેદનમાં આવે ત્યારે જ થાય છે નહીતર પૂર્ણ આનંદ હોવો જોઈએ પૂર્ણ આનંદના અભાવમાં તેટલો દુઃખ તો છે જ્ઞાનીને પણ તેટલો દુઃખનું વેદન છે આનંદ ને દુઃખ બે નું વેદન છે કહ્યું થોડું કાલે મિથ્યા દ્રષ્ટિને એકનું દુઃખનું વેદન છે ભગવાન કેવળી પરમાત્મા એને એકલો આનંદ છે સાધકને આનંદને દુઃખ ભાઈ ભેગું છે સાધક છે તો બાધકનું ભેગું છે સમજાય છે કઈ અનાદિકાલથી અજ્ઞાનમાં એણે તો રાગનું જ વેદન કર્યું છે પ્રકૃતિના સ્વભાવનું જ વેદન કર્યું છે કોઈ બી આત્મા તરફના વર્ણનનું વેદન કર્યું નથી ભલે કરોડોપતિ અબજોપતિ મોટા અધિકારીઓ 50-50 લાખની પેદાશાળા હોય એથી શું અંતરની ચીજને એને જોઈને વેદી નથી આ
ये प्रकृति नो स्वभाव जी पुण्य पाप दया दान ये काम क्रोध तेनु जेने करता पण ने वेदन पण छे ये सुखी नथी या पैसा वाला अमजो पति बड़ा सुखी नथी એક હિસાબે તો ફૂલથી અને પૈસા મળ્યા પણ પૈસા છે એ પરિગ્રહમાં ગણ્યા છે બાય દસ પ્રકારનો પરિગ્રહ તો એ હિસાબે તો એ પાપી છે પૈસા વાળા પાપી છે આવી વાત અને આનું કાંઈ એમ કે જે પૈસો છે એને પરિગ્રહમાં ગણ્યો છે અને પરિગ્રહ તે પાપ છે અને જે પૈસો છે જાજો એમ જાજો એ દુઃખી છે અને એટલો એ પાપી છે આમ ખમા ખમા થતો એકદમ પ્રભુજી રાજકોટમાં 8 મિનિટ આવી છે મંજુરા જોગવાઈ ની ચીતો જુઓ ક્યાં ક્યાં અટવાઈ નાખ્યો છે ભગવાન મહાત્માને પુનના પરિણામમાં ક્યાંય અટવાઈ દીધું છે હા કે છે જ્ઞાની પ્રકૃતિ સ્વભાવથી વ્યર્થ હોવાથી આ કારણે અવિનશ કહેવામાં આવે છે પ્રકૃતિનો સ્વભાવ જેટલો પુરુષાર્થી નબળાય છે એટલી અંદર રાગ દ્વેષ થાય છે ધર્મીને પણ તે અવેદક છે કેમ પ્રકૃતિ સ્વભાવથી વ્યર્થ હોવાથી આ સિદ્ધાંત મૂક્યો પ્રકૃતિના સ્વભાવથી અંતરદૃષ્ટિમાં વિરક્ત છે દ્રષ્ટિમાં એનો આદર નથી દ્રષ્ટિનું ધ્યેય તો દ્રય ઉપર છે એથી એ વિરક્ત છે પરથી પ્રકૃતિના સ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક છે આ ન્યાય મૂક્યો છે ઉપદેશ આવી વાત પછી તો દયા પાડો વ્રત કરો ભક્તિ કરો દાન કરો સમજાય તો ખરું હવે એમાં શું સમજવું તું ધૂળે એમાં થોડા દિવસથી કરતો હવે રાગ ને રાગના ફળને અનાદિથી કરતો અને ભોગવતો આવે છે એમાં હું સમજવું નહોતું પ્રભુ આત્મા પ્રકૃતિના સ્વભાવથી વિરક્ત હોવાથી સ્વભાવના ભાવમાં રક્ત હોવાથી ધર્મી જીવ સ્વભાવમાં આનંદમાં અતિન્દ્રિય આનંદનો ભોગવટો અનુભવ કરતો હોવાથી એ પ્રકૃતિના સ્વભાવથી વિરક્ત હોવાથી અવિંદ કહેવામાં આવે છે જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વભશે તો ભોગવે નહીં પોતે સ્વભશે ભોગવે નહીં અને પરવશે ભોગવે તો તેને પરમાર્થે ભોગતા કહેવાય નહીં આ ન્યાય પરવશે ભોગવું પડે છે પુરુષાર્થને નબળાઈને લઈ અને અજ્ઞાનીને પણ રાગને દ્વેષનું વેદન ભોગવું હોય છે પણ પરમાર્થે ભોગતા કહેવાય નહીં પરમાર્થે તેનો ભોગતા એમ છે કહેવાય નહીં આ ન્યાય જ્ઞાની કે જે પ્રકૃતિ સ્વભાવને પોતાનો નહીં જાણતો હોવાથી પ્રકૃતિ સ્વભાવ એટલે કામ ક્રોધ દયા દાન વ્રત ભક્તિ એ બધા પરિણામ પ્રકૃતિ સ્વભાવ છે એ આત્માનો સ્વભાવ નથી આકરો કામ છે ભાઈ વિતરાગનો ધર્મ
બહુ અપૂર્વ ને સૂક્ષ્મ છે, અપૂર્વ ને સૂક્ષ્મ છે. પ્રકૃતિ સ્વભાવ ને ધર્મી પોતાનો નહીં જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે. તે સ્વયંમેવ તો પ્રકૃતિ સ્વભાવને ભોગવતો નથી. હવે આવ્યું ઉદયની મંજૂરીથી પર્વત થયો તો ભજન કર્મનો ઉદય છે, હજી પુરુષાર્થની કમજોરી છે એને લઈને ઉદયની બળજોરીથી પર્વત ચઢવો પોતાની નિર્મળતાથી ભોગવે. જોયું ભોગવે તો છે નિર્મળતાથી, હું તેને પરમાત્મા ભોગતા કહેવાય નહીં. પ્રેમ નથી અને રૂચિ નથી અને એનાથી દ્રષ્ટિમાં વિરક્ત છે, રાગના સ્વભાવથી દ્રષ્ટિથી વિરક્ત છે. પણ નબળાઈને લઈને રાગ આવે છે તેને વ્યવહાર એમ કહેવાય કે આ ભોગવે છે. ઉદયની બળજોરીથી એ કઈ કર્મને લઈને થતું નથી, પણ આ એમ સિદ્ધ કરવું છે જેટલો રાગાદી થાય ધર્મીને એ સ્વાધીન સુખની બુદ્ધિમાંથી થતો નથી, એથી એને પરવશપણે થાય છે એમ કહેવાય. પરવશ નામ કર્મથી થાય છે એમ થાય છે પોતાથી, પણ પર્યાયમાં સ્વભાવ સન્મુખની દ્રષ્ટિના જોરને લઈ પર્યાયમાં રાગાદી થાય એનો પણ તે ભોગતા કહેવાતો નથી. આવી વાત છે. આમાં ધર્મ શું કરવો, ધર્મ ધર્મ કેમ થાય? આમ થાય, ચૈતન્ય પ્રકૃતિના સ્વભાવથી વ્યર્થ જાણવો. કર્મના નિમિત્તે થતા ઉપાધિ ભાવથી નિરૂપાધિ ભગવાન અંદર પડ્યા છે બેરા સચ્ચિદાનંદ પ્રભુ, એને જાણવો માનવો ને અનુભવવો એનું નામ ધર્મ છે. બાકી બધી વાતો છે. ઉદયની બળજોરી કીધી, ખરેખર તો એક દ્રવ ઉપર બીજા દ્રવ્યની બળજોરી લાવવી પડતી નથી, એક દ્રવ બીજા દ્રવ્યને અડતું નથી. શું કીધું? કર્મનો ઉદય આત્માને અડતો નથી, આત્મા એને અડતો નથી. કેમ કે દ્રવ ભિન્ન ભિન્ન છે, ભિન્ન દ્રવ્યમાં ભિન્ન દ્રવ્યનું અડવું ત્રણકાળમાં થતું નથી. પણ પુરુષાર્થની નબળાઈથી પ્રકૃતિનો સ્વભાવ આત્માના સ્વભાવથી વિરુદ્ધ હોવાથી થયો, એથી બળજોરી તેથી એમ કહેવામાં આવ્યું. એને હોશ નથી કે રાગને કરીને ભોગવું એમ હોશ નથી, એથી થાય છે પોતાના પુરુષાર્થથી. છતાં પ્રકૃતિનો સ્વભાવ બળજોરીથી પરવર્ત્યો. આ કહે ઉદયની બળજોરી. કોઈ કહે તમે કર્મથી વિકાર નથી થતા, આ કે નિમિત્તથી કઈ થાય નહીં પરમા. હા કહેવાય પરમાર્થ જો ઉદયની બળજોરીથી પરવર્ત્યો, એનો અર્થ આત્મા જ્ઞાન ને આનંદનું ભાન હોવા છતાં એનું વેદન હોવા છતાં પુરુષાર્થની નબળાઈથી જરી પ્રકૃતિ તરફના વર્ણવાળો રાગદ્વેષ થાય એને પરના બળજોરીથી કહેવામાં આવ્યું છે. તો પોતાના પુરુષાર્થની નબળાઈનો કાર્ય. હા હા હા
શબ્દે શબ્દે વાંધા ઉઠાવે ઉઠે. કર્મની બળજોરીથી વિકાર થાય છે. ત્રણકાળમાં વાત સાચી નથી. કર્મ આત્માને અડતું નથી, આત્મા કર્મને અડતો નથી. ત્રણકાળ ત્રણે લોકમાં બે આંગળી છે, ત્યાં આ આંગળી આને અડતી નથી. કોણ માને અડે છે એ સંયોગથી જોવે છે, આ અહીંથી જોવે છે. ન અડે એ અહીંથી જોવે છે. આની સાથે આને સંબંધ કાંઈ નથી, એથી એને આંગળીને અડતી જ નથી. પણ સંયોગ આનાથી આમ જોનારને, આ સંયોગથી જોનારને અડે એમ દેખાય છે. સ્વભાવથી જોનારને અડતી નથી એમ દેખાય છે. પાણી ઊંડું થયું એ અગ્નિથી થયું એમ જે જોવે છે એ સંયોગથી જોવે છે. અને સંયોગથી નહીં જોનાર, જે વસ્તુનો સ્વભાવ છે તેથી જોનાર, તેઓનું પાણી પોતાના સ્પર્શ ગુણની પર્યાયમાં ઠંડી હતી એની ઉષ્ણ કરી છે. અગ્નિને લઈને પાણી ઊંડું થયું નથી. એમ કર્મને લઈને આત્મામાં વિકાર થયો નથી. પણ ત્યાં આત્માનો આનંદ ને જ્ઞાનનો જોર હોવાથી સંકેતીને એનો પ્રેમ નથી, તેમ તેની રૂચિ નથી. તેથી પુરુષાર્થની નબળાઈને કર્મના બળ જોરીમાં નાખીને કાઢી નાખવા માંગે. ભાવ કર્મની વાત થાય, ભાવ કર્મ વાત છે ને. ઉદયની બળજોરીથી પરવશ થયો શકો, પોતાની નિર્મળતાથી દેખો ભોગવે. નિર્મળતાથી રાગ આવે અને ભોગવે. તો તેને પરમાર્થે ભોગતા કહેવાય નહીં. એક ઓર કંઈક ભોગવાય નહીં, એક ઓર કંઈક ભોગવાય. ભોગવાય નહીં જે કહ્યું છે એ પોતાના સ્વભાવના જોરથી રાગનો પ્રેમ નથી, તેથી રાગને ભોગવતો નથી એમ કહ્યું. પણ નબળાઈ છે જ્યાં સુધી રાગ થાય છે એ વેદે છે. પોતે કર્મને લઈને થતો નથી, કર્મને જીવ વેદતો નથી. કર્મ જળ છે, માટી જળ છે, ધૂળ છે. ધૂળને આત્મા વેદે નહીં, આત્મા અરૂપી છે. અરૂપી પોતાની ભૂલમાં ફિરતામાં રાગદ્વેષને વેદે, પોતાની રાગદ્વેષ પોતાથી થાય તેને વેદે. કર્મને કારણે નહીં, કર્મને ભોગવે નહીં. આવો સ્વરૂપ છે. આવો ધર્મ છે વિતરાગ. એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, તે ઇન્ડિયા ઈચ્છા મી પડી કે મેળવીએ આવી ગયા. સૂત્રીકરણ બોલે ત્યાં સમય થઈ ગઈ. હાથ પાઠ બોલ્યા ને બેઠો, ધૂળમાં એ નથી સમાય. મિથ્યા છે સમય કેવી ત્યાં. હજી આત્મા રાગનો એક કરતા નથી એવી દ્રષ્ટિ થઈ નથી, અને અકર્તા એવો ચૈતન્ય મૂર્તિ જેને અનુભવમાં આવ્યો નથી એને અંદરમાં ઠરવાની ક્રિયા આવે ક્યાંથી? સમાયકને કહેતો અંદર સ્વરૂપમાં ઠરવાની ક્રિયા છે, પણ એ સ્વરૂપ જ અનુભવમાં આવ્યું નથી અને ઠરવાની ક્રિયા હોય ક્યાંથી? પરમાત્મા ભોગતા કહેવાય, વ્યવહારથી ભોગતા કહેવાય. પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ધનયના કથનો અધિકાર નથી, આ તો શુદ્ધનયનું કથન છે. શુદ્ધનયના કથનમાં તો
પર્યાય જૂઠી છે એમ કીધું. અગિયાર મેગા હા પર્યાય જૂઠી અભૂતા સચ જૂઠી છે. પર્યાય જૂઠી હોય તો પછી આ સંસાર કોનો, મોક્ષ કોનો? મોક્ષ ના સંસાર પર્યાય છે. મોક્ષ નો માર્ગ એ પર્યાય છે, મોક્ષ પર્યાય છે, સંસાર પર્યાય છે. અને અગિયારમી ગાથા માં કીધું પર્યાય જૂઠી છે. એ કઈ અપેક્ષા એ? એને લક્ષમાં ન લેવા માટે એને ગૌણ કરી, વ્યવહાર કઈને નથી, અને ત્રિકાળને મુખ કરી નિશ્ચય કરીને છે એમ કીધું છે. અરે આવી વાત ક્યાં નવરા વાણી અને ધંધા એટલે નવરા મળે. સવારથી હોળી હળગે મજૂરી, ભલે 5-25 હજાર પેદા કરશો મહિને, પણ મજૂર ની પેટે મજૂરી છે મોટી, મોટા મજૂર. મજૂર તો 8-12 કામ કરે, 2-6 કરે. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યાથી કામ કરે. શેઠિયા અમારે કુમરી ભાઈ હતા ને, શેઠ. દુનિયા શું કરી રહી છે અને શું માર્ગ માર્ગ છે, ભૂતો નથી જગતને. જિંદગી ચાલી જાય છે, આયુષ પૂરું થઈ છે, દેહ છૂટી જશે, આત્માની સત્તા કઈ નાશ નહીં થાય. તેનો હોવા પણ હું ક્યાંક જઈને ઉતરશે. આ બધી મમતામાં જાય છે, દરખડશે ભૂંડ ને ઘાગરા કૂતરામાં ઉતરશે. અનાદિ અનંત સત્તા તત્વ છે. દેહ નો નાશ થશે, ભગવાન નો નાશ થશે આપણો, તેની સત્તા ક્યાંય ઘાશે કે નહીં. એકલી બહાર નહીં મમતા 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 કરી દેહમાં રખડ છે, ઢોર મજા છે. તો હવે માંસ દારૂ ન ખાતા હોય એની વાત છે. માંસ દારૂ ખાતા હોય તો મારી નરકે જવાના. હા હા, મોટા અમલદાર ને અધિકારી હોય માછલા નો માંસ ખાતા એ નરકમાં જવાના. એ નરક ના અધિકારીઓ છે. પણ આ ભગવાન ને જાણ્યા વિના કેવી રીતે પરાધીન છે, કઈ રીતે સ્વાધીન છે, વિકાર કેમ થાય છે, વિકાર આત્માનો કેમ નથી, એના ન્યાય ને જ્ઞાન અંદરથી જાણ્યા ન હોય એ તો મિથ્યાત્મા મુંજાઈને. અને એ તો કહ્યું મિથ્યા તે સંસાર, એ સંસાર. ભલે ભાઈ છોકરા છોડી, દુકાન ધંધો છોડી, નગ્ન બાબો નગ્ન મુનિ દિગંબર થાય તો પણ તે મિથ્યા છે, એ સંસાર છે. સંસાર છોડ્યો, સંસાર કોઈ ભાઈ નથી. ભાઈ છોકરા પૈસા કોઈ સંસાર નથી. સંસાર તો સ્વરૂપમાંથી સંસ્કરણ હટી છે ને, રાગ અને દ્વેષ ને પોતાના માનવા, એનું નામ સંસાર. ગજભાત છે, સમજાય છે કઈ? સંસાર આત્માની પર્યાયથી દૂર ન હોય, એ પોતે પર્યાય છે એટલે દૂર ન હોય. સંસાર એટલે મિથ્યા અને રાગ દ્વેષ પુંજપાપ, એ પર્યાય છે, એ આત્માની પર્યાય છે. તો એ સંસાર આત્માની પર્યાયથી જુદો ન હોય. બાયડી છોકરા મકાન પૈસા એક સંસાર નથી, એ તો જળ જ પદાર્થ પર છે. એની પર્યાયમાં જે વિકાર થાય એ વિકાર મારો છે, અને હું તે કર્તવ્યમાં કરી શકી છું, એનું નામ મિથ્યાત ને સંસારની પર્યાય છે. શુદ્ધ નયના કર્તનમાં અધિકાર નથી આ.
માટે જ્ઞાનીએ ભોગતા હવે આત્મનો કળશ કાયમ કહે છે 108માં જ્ઞાની કરોતિ ન વેદયતે ચ કર્મ જાનાતિ કેવળમ વયમ કિલકત સ્વભાવાય જ્ઞાનમ પરમ કરણ વેદયો અભાવાત શુદ્ધ સ્વભાવ નિયત સહી મુક્ત એવ જ્ઞાની ચોથે ગુણ સ્થાને ભલે ગૃહસ્થાશ્રમમાં હો ભરત ચક્રવર્તીને બાહુબળ સંકેત હતા છ ખંડનું રાજ હતું 96 કરોડ ઈસ્ત્રી 96 કરોડ પાયલો 96,000 ઈસ્ત્રી છતાં જ્ઞાની કોઈ એક રજકણને રાગને પોતાનો માનતો નથી એક રજકણ આ તો ઘણા રજકણથી બનેલી ધૂળ છે આંગળી ઘણા રજકણથી બનેલી આ ધૂળ છે આ ધૂળ છે ધૂળ એમાં એક રજકણને પણ પોતાનો માનતો નથી અને રાગનો દયાનો અંશ આવે એને પોતાનો માનતો નથી રાગ અને રજકણને ધર્મી પોતાનો માનતો નથી આવી વાત એ તો પોતાના આનંદ સ્વરૂપ ભગવાન નિત્યાનંદ નિત્ય ધ્રુવ વસ્તુ જ્યાં પડી પકડી છે એને એ ક્ષણિક અને વિકૃત વાળી વસ્તુને પોતાની કેમ માને ધર્મી જીવ કર્મને કરતો નથી રાગ દ્વેષાદી નહીં કરતો નથી પરને તો કરી શકતો નથી અજ્ઞાની આત્મા પણ સ્ત્રી કુટુંબ કે ધંધાની ક્રિયાને આત્મા કરી શકતો નથી અભિમાન કરે થોડે બેસી નહીં આ ધંધો મેં કર્યો ને નથી આવ આ 5,000 પેદા થયા ને આ મહિનાના સરવાળે 1,00,000 આ પેદા થયા ઢીકરા થયા એવી અજ્ઞાની પોરો પોરોની વાતો કરે આય કે છે જ્ઞાની કર્મને કરતો નથી ધર્મી જીવ કે કોઈ કાર્ય મેં કર્યું એમ છે જ નહીં જે શરીરના કામ છે હલવા ચાલવાના એ જડ ના થાય તો જડ આંગળી આમ થયા આ તો જડની ક્રિયા છે આત્માની નથી આત્મા કરતો નથી આ નહીં બાયથી જે છે મકાન ને પૈસા ને દાગીના ને કપડા ને એને તો શું કરી ઉચ્ચારો એમ અભિમાન વધારે કરે બધું જોયું છે નહીં તો ઘણું જોયું છે આ દુનિયા જોઈ રાખી એકાણું વર હલે શરીરને સાહેબની તો દીક્ષા લીધી 60 વર્ષથી અને આમ તો 64 સાલથી શાસ્ત્રનો અભ્યાસ છે દુકાનો ઘરની અમારી દુકાન છે ને પાલેજમાં વડોદરા વચ્ચે પાલેજ છે શું કીધું 5 વર્ષ દુકાન ચલાવી 63-68 દુકાન છે મોટી અત્યારે એ દુકાન મારા પિતાજીની હતી પછી અમારા ભાગીદાર હતા એ બધા મારા બોલી ગયા ત્યાં ભાગીદારના છોકરાઓ 40 લાખ રૂપિયા છે અત્યારે 4 લાખની પેદાશ છે એ દુકાન છે ભરૂચ અને વડોદરા વચ્ચે પાડી છે ત્યાં ધૂળમાં છે નહીં કઈ દુકાનમાં છોકરાઓ ઝડપ છે સાંભળે રહીએ ત્યાં સુધી કાયમાં અરે જોડી ઉઠીએ ત્યાં રોવે અરે અરે અમને આ ભાવ ઉતાર્યો એમ વિચારો પૈસા
સાડી લાખ રૂપિયા અત્યારે હું વેચી દીધો છોકરો, તો એક ને લાખ વાળા હું પેદા છે, પેદા છું. પાલેજ માં દુકાન છે, દુકાન હતી ને 5 વર્ષ મેં ચલાવી હતી, બે અડતી અડસઠમાં દુકાન છોડી, 70માં દીક્ષા, 60 વર્ષ તો દીક્ષા થયા. આમાં લીધી દીક્ષા પિતાજી થાનો કહેશો તને. હા હા, મારા ઘણા જુદા પડું, એકાંત લાગે, આકરો લાગે બાપા, પણ મારગડા તો જુદા છે. એ જન્મ મરણ માં રહીત થવાને એની રીતો એની પદ્ધતિ કોઈ અલૌકિક છે. સાધારણ માણસ માની બે કઈક દયા ને હળત ને ભક્તિ કરે, પૈસા કરશે 2-5 લાખ ને. હમણાં જ્ઞાન હતા ને આફ્રિકા છવીદી રહ્યા હતા, માણસ માણસ પ્રેમ લોકો નો બહુ, છવીદી માં 45 લાખ રૂપિયા ભેગા કર્યા હમણાં ગયા હતા, 45 લાખ. 15 લાખ પેલા મંદિર બનાવવાનું છે, દિગંબર મંદિર 15 લાખ નો આ ખર્ચ બીજો ભેગો કર્યો, 45 લાખ બીજા કર્યા. લાખ રાષ્ટ્રપતિ તો ગરીબ માણસ કહેવાય, લાખ 2 લાખ એ ગરીબ કહેવાય, ત્યાં 2 લાખ 20 લાખ 25 લાખ 50 લાખ એ ધૂળ ઘણી ભેગી તે બી. હા, પણ એને ચોખ્ખી વાત કીધી, આ તો તમારા 45 લાખ કરોડો રૂપિયા ખર્ચો તો ધર્મ નથી, એમાં રાગ ની કદાચ મંદતા કરશો તો પુણ્ય છે, અને પુણ્ય મારું માને તો મિથ્યા છે. આવી વાત છે પ્રભુ, અરે પ્રભુ તો એની તો બલિહારી છે, પણ એની એને ખબર નથી. ચૈતન પ્રભુ અંદર અનંત શક્તિ નો ધણી છે, અનંત આનંદ ને અનંત જ્ઞાન અનંત વીર્ય થી ભરેલો ભગવાન છે. હા હા, બે બીડીઓ હારી પીર પીવે સિગરેટ, શું કહેવાય, સિગરેટ. હા હા, બે બીડી સિગરેટ પીવે તારે ભાઈ ને પાયખાને જાય. આવા અપલોકો હવે એને કેવું તું ત્રણે લોક નો નાથ, અરે તું ઇન્દ્ર ના ઇન્દ્રાસન ને પણ ઈચ્છે નહીં પ્રભુ, તારી ભાવનામાં તો પરમાત્મા પદ ની ભાવના આવી, તું આત્મા પ્રભુ, તું આત્મા છો ને. હા, એની શક્તિ ને એનો સ્વભાવ તો પ્રભુનો, પ્રભુનો જીવડો સ્વભાવ છે. એ પ્રભુ થયા, પ્રભુ થયા હરિહંતી ક્યાંથી થયા, બહારથી કહ્યું છે કઈ, ભગવાન બિરાજે છે મહાવીર ક્ષેત્ર મહામે શ્રીમંદર પ્રભુ બિરાજે છે, થયા ક્યાંથી, બહારથી આવે છે કઈ, અંદર માં હરિહન પદ પડ્યું છે, એ બહાર અંદર માંથી બહાર આવે છે. હા હા, પ્રભુ અંદર માં 5 પરમેશ્વરી નું પદ પીડ્યા છે. હા હા હા, એ શક્તિ રૂપે પ્રભુ તું આ પરમાત્મા છો, એની જે એને દ્રષ્ટિ થઈ એને કહે છે પ્રકૃતિના સ્વભાવને ભોગવું એને આત્મા નહીં, એ તુચ્છ તુચ્છ. એ વાઘરણ હોય, એ બે દાણા, બે શું કહેવાય, દાંતણ, બે ચાર દાંતણ આપે ને એક રોટલી બે રોટલી આપે, ખુશી થઈ જાય વાઘરે પે. એવું આ વાઘરણ જેવા છે, કઈક પૈસો મળે થોડોક ને કઈ બાયરી શીખો ને કઈક અધિકાર મળે, કઈક 5-5-10 હજાર ને પૈસ મહિનામાં, અરે તો હું શું કર્યો. હા, અંતરમાં અનંતી વૃદ્ધિ પડી છે,
જે રૂઢિની વાત સર્વજ્ઞ પૂર્ણ રીતે કહી શકે નહીં, કેમ કે આ વાણી જડ છે, પ્રભુ તો ચૈતન્ય છે, એ અરૂપી છે અને રૂપી છે. રૂપીની વાતો પ્રભુ રૂપી દ્વારા કેટલી કરવી? હા 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 હા, વાતમાં બે અધિકાર લીધા છે કે એ નબળાઈને લઈને વેદે છે, છતાં તે વેદતો નથી એમ પણ કહ્યું. પણ કીધું ને, કર્મ ને કરતો નથી તેમજ વેદતો નથી. હા હા હા, કર્મના સ્વભાવને તે કેવળ જાણે છે, બિલકુલ રાગને પોતાનો સ્વીકારતો નથી. દયાદાન ભક્તિ પ્રભુનું વંદન એવો વિકલ્પ ઉઠે રાગ એને સ્વીકારતો નથી. મારી ચીજ નથી, મારી નબળાઈને લઈને વિકલ્પ આવે છે રાગ, પણ એ મારા ઘરની ચીજ નહીં. ઘરની હોય જુદી પડે નહીં તો કોઈની સીત થાય નહીં, પણ એ જુદી પડે એ ઘરની નહીં. સમજાય છે? કઈ આવી વાતો છે પ્રભુ. ધર્મની ચીજ પ્રભુ જીણી છે બહુ, લોકોને એકાંત લાગે. આ રીતે આ તે વિતરાગ નો માર્ગ છે. આ તે કોણ શું કહીને ભાઈ તને ખબર છે પ્રભુ, વિતરાગ નો માર્ગ આ છે ભાઈ. અનંત તીર્થંકરો અનંત કેવળીઓનો માર્ગ આ છે. લોકોને સાંભળવા મળ્યો નથી એટલે કંઈક બીજો થઈ જાય. કેવળ જાણતો થકો, આ હા, કર્મના સ્વભાવને તે કેવળ જાણે છે. કેવળ જાણતો થકો, કર્ણના વેદનના ભાવને લીધે આ એ દયાદાનના વ્રતના પરિણામને પણ કરવાને ને વેદવાને તે અશક્ય છે. કરણ અને વેદવાના ભાવને લીધે શુદ્ધ સ્વભાવ સ્થિત. પરમાનંદનો નાદ પ્રભુ શુદ્ધ સ્વભાવમાં સ્થિત છે. નિયત એટલે ઠીક. શુદ્ધ સ્વભાવ નિયત સહી મુક્ત એવો. શુદ્ધ સ્વભાવમાં નિશ્ચય એવો ખરેખર મુક્ત છે, જ્ઞાની મુક્ત છે. એક મુક્તિ ભગવાન ને કેવી કે સીધા સિદ્ધ મામંગલી સંત, એક સંકીર્તિ મુક્ત છે. કેમ કે રાગ ને રાગ ના ફળથી વિરક્ત છે. એ ખરેખર મુક્ત જ છે મારી સાથે ને, સહી મુક્ત એવો, તો તે નિશ્ચયથી મુક્ત એવો. આ કરવો લાગે, બહુ વિચાર માગે બાપુ, બહુ વખત માગે. સમાગમ જોઈએ, મુક્ત એવો. અત્યારે આત્મા રાગથી અને પંથથી મુક્ત છે. કેમ કે રાગ અને પુન છે એ નવ તત્વના અસરો અને પુનપા બંધમાં જાય છે. ભગવાન આત્મા ભિન્ન પીળો છે, અંદર વિનાયક પણ એ જુદો પીળો છે. એથી ખરેખર જેને દ્રેવ પકડાણું આત્મા અંદર સંકિત થયું તે મુક્ત છે. હા હા હા,